હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર પ્રતીક છે અને એઝ અ સ્પાઇન સર્જન હું વાયરો હોસ્પિટલમાં કામ કરું છું. તો આજે આપણે સ્પાઇનમાં થતા ટીબી વિશે આપણે વાત કરીશું. તો સ્પાઇનલ ટીબીમાં ઘણા લોકોને થતો હોય છે, ઘણા લોકોને ક્વેશ્ચન હોય છે આની ટ્રીટમેન્ટ શું હોય, આમાં ઓપરેશનની જરૂર પડી શકે, ના જરૂર પડી શકે. તો આપણે બેઝિકલી સ્પાઇન ટીબી વિશે વાત કરવાના છે. તો ટીબી એટલે કે એક બેક્ટેરિયાથી થતું ઇન્ફેક્શન, આ મોસ્ટ કોમનલી છાતીમાં થતું હોય છે અને હાડકાઓમાં બી થઈ શકે છે. હાડકાઓમાં 50% કેસોમાં આ ટીબી સ્પાઇનમાં થતો હોય છે. હવે સ્પાઇનમાં થતા ટીબીમાં કઈ જગ્યાએ મોસ્ટ કોમનલી થતો હોય છે એ જાણીએ તો આમ ટોટલ આપણે જે 33 મણકા હોય એમાં છાતીના મણકા એટલે થોરેસિક વર્ટિબ્રા અને કમરના મણકા એટલે લંબર વર્ટિબ્રામાં મોસ્ટ કોમનલી આ ટીબી થતો હોય છે. હવે ટીબીના દર્દીઓને મોસ્ટ કોમનલી લક્ષણ લાંબા સમયથી કમરનો દુખાવો, એની સાથે તાવ આવવો, રાત્રે દુખાવો વધવો, પગમાં દુખાવો આવવો, પેરાલિસિસ થઈ જવું, આવા ઘણા બધા લક્ષણ જોવા મળે છે સ્પાઇનલ ટીબીમાં. તો આનું વહેલું ડાયગ્નોસિસ થાય તો આ વસ્તુ દવાઓથી અને બેટરેસથી ટ્રીટેબલ છે. હવે કોઈને સ્પાઇન ટીબી થાય તો આ એમઆરઆઈમાં ડિટેક્ટ થાય છે. હવે સ્પાઇન ટીબી થાય તો એની ટ્રીટમેન્ટ શું કરવાની? તો જો સ્પાઇન ટીબી થાય અને એનું વહેલું ડાયગ્નોસિસ થાય તો આપણે એમાં સ્પાઇનલ બાયોપ્સી એટલે કે એક નાની સોય મૂકીને કમરમાં બાયોપ્સી લેતા હોય છે જે હાડકામાં ટીબી થયું હોય, અને એ પ્રૂવ થાય કે આ ટીબી જ છે તો એના પરથી આપણે એની એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ એટલે ઘણી મેડિસિનથી 6 થી 9 મહિનાના કોર્સથી આ સારું થઈ જતું હોય છે. ઘણા કેસોમાં આમાં ઓપરેશનની બી જરૂર પડી શકે છે. જેમ સ્પાઇનલ ટીબી વધારે હોય, મણકા સાવ ઓગળી ગયા હોય જેના કારણે સ્પાઇનલ કોર્ડ પર દબાવ થતો હોય, સ્પાઇનલ કોર્ડની ઈજાના કારણે પેરાલિસિસ થઈ ગયું હોય, આવા ઘણા કેસોમાં આમાં ઓપરેશનની બી જરૂર પડી શકે છે. હવે ઓપરેશન આમાં બે ટેકનિકથી કરવામાં આવે છે. એક છે ઓપન સર્જરી અને બીજું છે MIS સર્જરી. આ ઓપરેશનનું મેઇન ઉદ્દેશ્ય હોય છે કે જે જગ્યાએ સ્પાઇનલ ટીબી થયું હોય એમાં ઉપર અને નીચે આપણે સ્ક્રૂનો સપોર્ટ મૂકતા હોય છે, અને જે જગ્યાએ સ્પાઇનનું ટીબી થયું હોય એ જગ્યાએ આપણે ડિબ્રેડમેન્ટ એટલે સાફ કરીને અને બાયોપ્સી લઈને આપણે એને રિપોર્ટ કરવા માટે મોકલતા હોય છે, અને એના બેઝ પર ફિઝિશિયનની હેલ્પથી આપણે એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ એટલે કે દવાઓ ચાલુ કરીએ 6 થી 9 મહિના માટે, તો આ ટીબી મટી શકે છે અને દર્દીની લાઈફ નોર્મલ થઈ શકે. તો સ્પાઇનના ટીબીથી એવું ગભરાવાની જરૂર હોતું નથી. પણ કોઈ દર્દીને કમરમાં દુખાવો લાંબા સમયથી ચાલતો હોય, તાવ આવતો હોય, રાત્રે દુખાવો વધારે થતો હોય, પગમાં તાવ સાથે ખાલી ઝંઝનાટી આવતી હોય, એવા કોઈ લક્ષણ હોય તો પછી વહેલી નજીકમાં કોઈ સ્પાઇન સ્પેશિયાલિસ્ટને મળીને એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ. થેન્ક યુ.